રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ચાંદીના દાગીનાની લૂંટ કરી સુરત આવેલા સુરતમાં ઘરેણા ચોરવા માટે ફરી રહેલા બે આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ 5.50 લાખના ચાંદીના ઘરેણા અને 1.10 લાખની કિંમતના સોનાના ઘરેણા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન ઝાલોર જિલ્લામાં ચાંદીની લૂંટ કરનારા ઈસમો સુરતના ખટોદરા વિસ્તારમાં ફરી રહ્યા છે. જોગાણી માતાના મંદિર પાસે ઊભા છે તેમજ દાગીના વેચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતા 20 વર્ષીય ટીકમારામ લસારામ માલી અને નીરવ તળાજાભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની ધરપકડ કરી ટીકમારામ પાસેથી 8,629 ગ્રામ ચાંદીના ઘરેણા તેમજ નીરવ પાસેથી 2,516 કિલો ચાંદીના અને 28 ગ્રામ સોનાના ઘરેણા કબજે કરવામાં આવ્યા. પોલીસ તપાસમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાયલામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. આરોપીઓનો કબજો સાયલામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે ટીકમાં રામ નીરવની બેગ ચેક કરતા તેમાંથી ચાંદીના વીંછિયા તેમજ પાયલ, કડા, કંદોરા, વીટી, મંગળસૂત્ર, માંડળિયું, જુડા વગેરે મળી કુલ 11,145 કિલોગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા 5.50 લાખ અને સોનાના 28 ગ્રામ વજનના અલગ અલગ દાગીના કિંમત રૂપિયા 1.10 લાખ મળી કુલ 6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ઝાલોર ડિસ્ટ્રિક્ટના સાયલા પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2021ના રોજ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં 3 અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ પર આવી સોની જે ફરિયાદી છે પ્રદીપ કુમાર માંગીલાલને આંતરીને એમને માર મારી એમની પાસેથી 12.5 કિલોગ્રામ જેટલું ચાંદી, 226 ગ્રામ સોનું અને 60,000 રૂપિયા રોકડાની લૂંટ ચલાવેલ હતી. જે બાબતની કટોદરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળેલ કે આ જે લૂંટ કરીને મુદ્દામાલ જે મળેલ છે એ મુદ્દામાલ વેચવા માટે બે ઈસમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા છે. એ બાતમી હકીકતને આધારે ખટોદરા પોલીસે બે ઈસમોને પકડી પાડી એમની પાસેથી 11 કિલો 145 ગ્રામ ચાંદી અને 28 ગ્રામ સોનું રિકવર કરેલ છે. અને એ 3 આરોપી પૈકી 2 આરોપી જેમાં એક ટીકમારામ લસારામ માળી અને બીજો નીરવ તળજાભાઈ રબારી નાઓને પકડી મુદ્દામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી અને મુદ્દામાલનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. લૂંટમાં કેટલા આરોપી હતા અને કેટલાની ધરપકડ? લૂંટમાં કુલ 3 આરોપી હતા, એ પૈકી 2ની ધરપકડ કરવામાં આવેલ છે અને 1 આરોપી હજુ પકડવાનો બાકી છે.